આજે આપણે જાણીશું મારા અને તમારા પ્રિય કલાકાર વિશે, જેમનું નામ છે રણજીત રાજ, જેમનો જન્મ 24 ઓક્ટોબર 1950ના રોજ મુંબઈમાં થયો હતો, પરંતુ તેમનું મૂળ વતન રાજસ્થાન મતોડા ગામ હતું. તેમના અભ્યાસની વાત કરીએ તો તેમણે મુંબઈથી ફોજદાર શાળામાં મેટ્રિક સુધીનો અભ્યાસ પૂર્ણ કરેલો છે. તેમના પિતા ગોરધન ભાટી, જે દેશી નાટકોમાં કામ કરતા હતા, આથી જ રણજીત રાજને પણ નાનપણથી જ નાટકો કરવાની શરૂઆત કરી હતી અને પછી ગુજરાતી ફિલ્મોમાં પ્રવેશ કર્યો. તેમની પહેલી ફિલ્મની વાત કરીએ તો રિવીર રામવાળો હતી, પરંતુ તેમને સાચી ઓળખાણ તો પ્રફુલા મનોકાંતની ફિલ્મોમાં મળી. રણજીત રાજે એક ખાસ વાત એ પણ હતી કે તેમને સ્વભાવ ખૂબ સારો અને મિલનસાર હતો. ઘણા કલાકારો સફળતા મળ્યા પછી દારૂ અને અન્ય વ્યસનના રવાડે ચડી જતા હોય છે, પરંતુ રણજીત રાજને આ કોઈ પણ વ્યસન ના હતું અને નોનવેજ પણ ના ખાતા. તેમને ફિલ્મની કહાની દિલથી પસંદ આવે તો જ ફિલ્મો કરતા. તેમની ફિલ્મો ભક્તિમય અને સાદગી ભરી વધારે હતી. ખૂબ જ લોકપ્રિય સિરિયલ રામાયણ માટે રામાનંદ સાગરની પહેલી પસંદ રણજીત રાજ હતા, પરંતુ રામાયણની સિરિયલ માટે 2 વર્ષનો કરાર કરવાનો હતો, પરંતુ રણજીત રાજે એ ઘણી ફિલ્મો માટે પહેલેથી કોન્ટ્રાક્ટ કરી લીધો હતો અને ઘણી ફિલ્મો શૂટિંગ ચાલતા હતા, તેથી તેમણે રામાયણ સિરિયલ માટે ના પાડવી પડી હતી. રણજીત રાજનું મૃત્યુ કેવી રીતે થયું, તેમની સાથે શું થયું હતું તેની કોઈ પણ માહિતી ઉપલબ્ધ નથી. તેમના ફેમિલીની વાત કરીએ તો તેમની પત્ની અને દીકરો છે, તેને ફિલ્મોમાં આવવા માટે પ્રયત્નો કરેલા પણ તેમને સફળતા ના મળી. મિત્રો, તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, કોમેન્ટ કરો અને તમારા મિત્રો સાથે શેર કરો. અમારો વિડીયો પૂરો જોવા માટે તમારો દિલથી આભાર.